પલસાણા તાલુકામાં વધુ એક વખત કોરોના કેસ પોઝિટિવ આવ્યો. ગંગાધર ખાતે આવેલ કૃષ્ણવિલા રેસિડેન્સીમાં રહેતી 22 વર્ષીય યુવતીનો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. મહારાષ્ટ્રના ભિવડી ખાતેથી ગંગાધર પોતાના ઘરે આવી હતી. પલસાણા તાલુકાના ગંગાધર ખાતે આવેલા કૃષ્ણવિલા રેસિડેન્સીના મકાન નંબર A5માં રહેતા મોહમ્મદ રયાબાઈની પત્ની સબા મોહમ્મદ રયાન લોકડાઉન પહેલા પોતાના પિયર મહારાષ્ટ્રના ભિવંડી ખાતે રહેવા ગઈ હતી, જ્યાં તે મહિલા લોકડાઉનમાં ફસાઈ ગઈ હતી અને પોતાના 5 માસના દીકરા સાથે ભિવંડીથી પોતાના પિયરથી મંગળવારના રોજ મોડી રાત્રે પલસાણા તાલુકાના ગંગાધર ગામે પોતાના સાસરે આવી હતી. તે દરમિયાન સબાનાને શરદી ખાંસી તથા ઉધરસ અને ગળામાં ખંજવાળ જેવા કોરોનાના લક્ષણો દેખાતા તે ગંગાધરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ગઈ હતી, જ્યાં તેનો સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે સુરત શિબિરમાં મોકલવામાં આવ્યો હતો. બાદમાં સબા મોહમ્મદ રિયાનાનો રિપોર્ટ ગુરુવારના મોડી સાંજે પોઝિટિવ આવતા તેને મહુવા ખાતેના માલીબાગ કેમ્પસમાં બનાવેલ COVID-19 હોસ્પિટલમાં તેના 5 માસના દીકરા સાથે ખસેડવામાં આવી હતી. આરોગ્ય ટીમ દ્વારા ગંગાધર ખાતે સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ હતી. 128 ગણના 835 લોકોને માસ ક્વોરન્ટાઇન તેમજ 128 ગણના 835 લોકોને ક્લસ્ટર ક્વોરન્ટાઇન અને 371 ગણના 1730 લોકોને બફર ઝોનમાં મુકાયા હતા. ત્યારથી બીજા દિવસે કૃષ્ણવિલા રેસિડેન્સીમાં નાના ફ્રૂટના વિક્રેતા તેમજ શાકભાજીના નાના મોટા વેપારી કરી રોજનું રોજ કમાઈને ખાતા લોકો રહે છે. ડોક્ટર પૂનમ ગિરધરભાઈ વડવી, મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરા. જી બેન, જે આ ગઈકાલે ગંગાધરામાં જે પોઝિટિવ કેસ નોંધાયો હતો, શું ટ્રાવેલ હિસ્ટ્રી હતી અને કઈ રીતનું હતું? હા, એ બેન પોતાના ત્યાં લોકડાઉન થઈ ગયો હતો, ભિવંડીના અંદર જ્યાં રહેતી હતી ત્યાંથી એના જ્યારે લોકડાઉન ઓપન થયું ત્યારે એના ભાઈ સાથે, એનો ભાઈ એને ગંગાધરામ ઉતારવા માટે આવેલો હતો, તો એ ભાઈ એને કડોદરા ઉતારીને પોતાના ઘરે જતો રહ્યો છે. એનો હસબન્ડ કડોદરા એને રિસીવ કરવા માટે ગયો હતો, જે લોકલ જે ઓટો છે એ લઈને, અને ત્યાંથી અમે બધા જે એક મીટિંગ કરી હતી અમારા ગામના સરપંચ અને પોલીસના જે હોદ્દેદારો છે એની સાથે, કે જ્યારે પણ ગામમાં કોઈ નવો વ્યક્તિ આવે બહાર ગામથી તો પહેલાં એનું મેડિકલ ચેકઅપ કરાવવું ફરજિયાત છે. તેથી એ દર્દી જ્યારે આ બેન જ્યારે આવેલા હતા ત્યારે એમણે સૌથી પહેલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવીને અહીંયા તપાસ કરાવી. તપાસ કરાવતા એમણે કહ્યું કે મને ગળામાં દુખે છે, સોર થ્રોટની એની કમ્પ્લેન હતી, અને તે ટાઈમમાં અમે એનું સેમ્પલ લેવડાવી દીધું હતું. હાલમાં અમે ટીમ બનાવી છે અને તે ટીમના અંદર મારા MPSW ભાઈઓ છે અને આશાબહેનોની ટીમ છે. ટોટલ 8 ટીમ અમે ફિલ્ડમાં ઉતારેલી છે અને સર્વેનું કામ શરૂ થઈ ગયું છે. જે વિસ્તારમાં પોઝિટિવ આવ્યો છે એ વિસ્તારમાં કેટલા વિસ્તારો માસ્ક ક્વોરન્ટાઇન કર્યા છે, કેટલા બફર રહી ગયો છે? ટોટલ 128 જેટલા ઘરો છે જેને અમે ક્લસ્ટરમાં લીધેલા છે અને બફરમાં 371 જેટલા ઘરો છે.